હેલો ફ્રેન્ડ, પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બીટની એવી વસ્તુ જે બનાવવાની છે કે જે બીટવેલની ઉણપ છે એ દૂર કરે. તો પહેલાં તો હું બીટને એકદમ સરસ રીતે છોલી લઈશ, જેની છાલ ઉતારી લેવાની છે આપણે, અને ત્યાર પછી આપણે કટકા કરી લઈશું એના. તો આવી રીતે મેં કટકા કરી અને મિક્સર જારમાં લઈ લીધા છે, અને ત્યાર પછી આપણે એમાં મીઠું એડ કરીશું અને ધાણા જીરું એડ કરીશું. ત્યાર પછી મેં ગ્રેવી કરી લીધી છે, અને ત્યાર પછી મેં લોટ લઈ લીધો છે ઘઉંનો, અને એમાં આપણે જે ગ્રેવી છે એ એડ કરી દઈશું અને લોટ બાંધી દઈશું. અને સરસ રીતે ધીમે ધીમે કરતાં આપણે આ લોટ બાંધી લેવાનો છે. અને હવે મેં લોટ ઉપર ઓઇલ નાખી અને આપણે એકદમ સરસ રીતે બાંધી લીધો છે. હવે આપણે આને 8-10 મિનિટ જેટલો ઢાંકી દીધો, અને ત્યાર પછી જોઈએ તો સરસ કુણપ આવી ગઈ છે. તો લૂવો લઈને આપણે એમની રોટલી વણી લઈશું. તો આવી રીતે લૂવો લઈ લીધો છે અને કોરો લોટ લઈ લીધો છે, અને ત્યાર પછી હું એમની રોટલી વણી લઉં છું. તો દેખાય છે ને ફ્રેન્ડ્સ, સરસ રીતે પતલી પતલી વણી લેવાની છે, જેથી બાળકોને પણ ખૂબ જ ભાવે. અને આ બાળકોને ખવડાવવાથી એમાંથી બીટવેલની ઉણપ હોય તો એકદમ સરસ રીતે થઈ જાય છે, જે દૂર થઈ જાય છે, અને બાળકોને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો હવે આપણે એમને શેકી લેવાની છે તવી ઉપર. તો એક સાઈડ શેકી લીધી, અને હવે બીજી સાઈડ પણ શેકી લઈશું, અને આવી રીતે દબાવતા જઈશું જેથી ફૂલી ફૂલી રોટલી થાય અને એકદમ સરસ પોચી થાય. તો આવી જ રીતે મેં બધી જ રોટલી ને વણી અને શેકી લીધી છે. તો ધીમે ધીમે કરતાં મેં બધી જ રોટલી વણી લઉં છું. તો આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો જુઓ ને, દેખાય છે ને, આવી જ મજા જરૂરથી બનાવજો અને બાળકોને હેલ્ધી રાખજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને મારા બધા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.